ગાંધીધામ જૈન સોશિયલ ગ્રુપ અને કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળના સંયુક્ત ઉપક્રમે સીઆઈએસએફની સુવર્ણ જયંતિ નિમિત્તે જાગૃતતા સેમિનાર યોજાયો. સેમિનારમાં ડોક્ટર ચેતન વોરાએ અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું, તો બીજી તરફ 150 જેટલા જવાનોએ અંગદાન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. ગાંધીધામના વોર્ડ નંબર 12 એના વિસ્તારમાં ખોદકામ દરમિયાન પાણીની લાઇન તૂટી ગઈ, જેના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થયો. એક તરફ ગાંધીધામમાં લોકોને પીવાનું પાણી 4-5 દિવસે એકવાર મળે છે, ત્યારે બીજી તરફ પાણીનો આવી રીતે વેડફાટ થતા લોકોમાં રોષ જોવા મળ્યો. ગાંધીધામ તાલુકા પંચાયતની અંતરજાળ 2 બેઠક માટેનું મતદાન અંતરજાળ પ્રાથમિક શાળા ખાતે 2 જૂથ પર યોજાયું. સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને બંને બૂથ પર મતદારોની લાઇનો જોવા મળી હતી, તો મતદાન બાદ ભાજપ કોંગ્રેસ બંનેના ઉમેદવારોએ જીતનો દાવો કર્યો હતો. મીઠીબાઈ કોલેજ હોલ પાર્લા ખાતે બિઝનેસ ટ્રેનર સંજય શાહે પાવર ઓફ મેન પાવર નામના વર્કશોપનું આયોજન કર્યું, જેમાં સ્ટાફના સભ્યો ધંધાના વિકાસમાં શું ભાગ ભજવી શકે, સારા સ્ટાફ સભ્યમાં કઈ ખાસિયતો હોય છે, ધંધામાં મજબૂત ટીમ કેવી રીતે બનાવવી વગેરે મુદ્દાઓ વિશે જાણકારી આપી હતી. કચ્છી ભાનુશાળી મિત્ર મંડળ વાપી પ્રેરિત આશાપુરા મિત્ર મંડળ સાયકલ યાત્રી સેવા કેમ્પ દ્વારા સંતવાણીનો કાર્યક્રમ યોજાયો, જેમાં કચ્છી કલાકાર પિયુષ મહારાજ, દાસ શ્યામ, ભગવતી ગોસ્વામી વગેરે ભક્તિના સૂરે લાવ્યા હતા. સંતવાણી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો સમાજના લોકો હાજર રહ્યા હતા. 86મા એરફોર્સ ડેની ઉજવણી નિમિત્તે નલિયાથી ગાંધીનગર સુધી યોજાયેલા સદભાવના સાયકલ અભિયાનનું સમાપન થયું. સાયકલ અભિયાનમાં સ્વર્ણન લીડર, ભુજ એરબેઝના વાયુ સૈનિકો, બીએસએફ અને આર્મીના જવાનો સહિત કુલ 25 લોકો જોડાયા હતા. પ્રાંધોના શિક્ષક ક્વાર્ટર્સ પાસે વીજ શોક લાગતા પક્ષી જમીન પર પટકાયું હતું. બનાવની જાણ થતા શિક્ષકો દોડી આવ્યા હતા અને પ્રાથમિક સારવાર બાદ વન વિભાગને જાણ કરી હતી. ત્યારબાદ પક્ષીને હોસ્પિટલ ખસેડાયું હતું. આશાપુરા ગ્રુપ ઓફ કંપનીઝ દ્વારા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ રાખવામાં આવ્યો છે, જ્યાં પદયાત્રીઓ માટે સવારનો નાસ્તો, ભોજન તેમજ મેડિકલ સારવારની વ્યવસ્થા કરાઈ છે. આ કેમ્પમાં કંપનીના અધિકારીઓ, કર્મચારીઓ, સહપરિવાર જોડાયા છે.